अस्सलामुअलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 8 विषय गुजराती। विद्यार्थिनी मित्रों आपने द्वितीय सत्र में पाठ्यपुस्तक में आपेल पूरक वाचन जेमा गया तास में आपने पूरक वाचन एक इच्छा काका विषेनी समझ मेळवी हती। ए अगाव आपने पूरक वाचन 2 अने 3 विषेनी पण समझ मेळवी हती। हवे आजना तास में आपने पूरक वाचन 4 विरल त्याग साहित्य प्रकार छे प्रसंग कथा। तो आजे आपने पाठ्यपुस्तक में आपेल पूरक वाचन 4 विरल त्याग विषे अभ्यास करी। आ पाठ पर जता पहला आपने सौथी पहला आ पाठ नू आयोजन जोई लईए। अहीं आप जोई शको छो पाठ्यपुस्तक में आ रीते आ पाठ तमने आपवामां आव्युं छे जे आप अहीं जोई शको छो। हवे आपणे जोईए आयोजन जेमां सौथी पहला आपणे आपणा पाठनी पूर्व भूमिका जोईशुं, त्यारबाद लेखक परिचय मेळवी पाठ परिचय मेळवीशुं, साथे ज पाठनी समझ अने एमां आवता अघरा शब्द विशेनी समजूती पण मेळवीशुं। तो हवे आपणे आपणा आ आयोजन प्रमाणे आगळ वधीए। तो सौथी पहेला तो आपणे जाणीए के विरल त्याग। तो अहीं भारतने स्वतंत्रता मळी ए पहेला भारतना जुदा जुदा रजवाड़ा अंग्रेज एजेंसीओ अने राजा महाराजाओना शासन नीचे हता। परंतु भारत स्वतंत्र थया पछी अखंड भारत माटे आ रजवाड़ाओनु विलीनीकरण थाय एवी इच्छा गांधीजीनी हती। जो के ए वखते रजवाड़ाओ पोताना लाभमां अवनवी योजनाओ विचारी रह्या हता। त्यारे एवा समयना भावनगर राज्यना महाराजा कृष्ण कुमार सिंहजीए सौ प्रथम गांधीजीनी आ भावनाने सहस्र स्वीकारी हती। तो अहीं आपणा जे लेखक छे डॉक्टर गंभीर सिंह गोहिल जेमणे एक प्रसंग कथा आपणी समक्ष मूकी छे। आ प्रसंग कथामां आपणे महाराणी विजयाबानी त्याग भावना जोईशुं। एमनी ए त्याग भावना કેટલી પ્રશંસનીય છે એના વિશે આપણે જાણીશું। તો હવે વિદ્યાર્થીની મિત્ર આપણે જોઈએ આ સરસ મજાના પ્રસંગ કથા આપનારા આપણા લેખક એમના વિશેનો પરિચય। અહીં આપ જોઈ શકો છો પૂરક વાચન 4 વિરલ ત્યાગ ડોક્ટર ગંભીર સિંહ ગોહિલ જન્મ તારીખ 8/6/1934। ડોક્ટર ગંભીરસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના સેડરડા ગામના વતની છે। ભાવનગરની શામળદાસ કોલેજના નિવૃત્ત આચાર્ય છે। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન તથા ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ ટેક્સ્ટબુક ઓર્ગેલ ગુજરાત સ્ટેટ ફેડરેશન ઓફ કોલેજ પ્રિન્સિપાલ એસોસિએશન જેવી સંસ્થાઓમાં પ્રમુખ તરીકે અગાઉ સેવા આપેલ છે। તેમણે નર્મ ગદ્ય અક્ષરલોકની યાત્રાનું સંપાદન કરેલ છે। તેમણે ખિસકોલી તો ખિસકોલી જ પંખીડું ઉડી ઉડી જાય બાળ વાર્તા સંગ્રહો આપ્યા છે। ગુજરાતી હિન્દી વિવેચન સાહિત્ય એક અધ્યયન 2009 ગ્રંથ વિવેક 2010
અને ગ્રંથ વિશેષ 2011નું ખેડાણ પણ કરેલ છે. હવે આપણે જોઈએ પાઠ પરિચય. તો પાઠ પરિચયમાં આપણે જાણીશું કે સ્વતંત્રતા મેળવવાના સમયે ભારત જુદા જુદા રજવાડાઓ, અંગ્રેજ એજન્સીઓ, સ્ટેટ વગરના શાસન હેઠળ વહેંચાયેલું હતું. એ સમયે અખંડ ભારત બનાવવા માટે તે સમયના ભાવનગર રાજ્યના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પોતાના રાજ્યને સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ અર્પણ કરવાનું ઔદાર્ય રાષ્ટ્રપિતા ગાંધીજી સમક્ષ દાખવ્યું. વળી પોતાનું રાજ્ય પૂજ્ય બાપુને ચરણે ધરવાના મહારાજાના કાર્યને એમનું સદભાગ્ય ગણાવતા મહારાણી વિજયાબાની વિરલ ત્યાગ ભાવનાના પણ દર્શન થાય છે. આવા પ્રસંગને લેખકે અહીં આબેહૂબ રીતે વર્ણવ્યો છે. ગાંધીજીના ટ્રસ્ટીશીપના સિદ્ધાંતની વાત પણ અહીં રજૂ કરવામાં આવી છે. તો હવે આપણે જોઈએ આ પાઠમાં લેખક ડૉક્ટર ગંભીરસિંહ ગોહિલે જે પ્રસંગ કથા આપણને આપી છે તે મુદ્દાઓના આધારે આપણે એક સમજ મેળવીએ કે ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમાર વચ્ચે કઈ મંત્રણા થવાની હતી અને તેનું શું પરિણામ આવ્યું. તો ગાંધીજી અને મહારાજા કૃષ્ણકુમારજી વચ્ચે દેશી રજવાડાઓ અંગે મંત્રણા થવાની હતી. શેની મંત્રણાઓ થવાની હતી? તો દેશી રજવાડાઓ અંગે. એ વખતે દેશી રજવાડાઓ સ્વાતંત્ર્ય પછીની પરિસ્થિતિ અંગે ભારત સરકાર સાથે વાટાઘાટો ચલાવી રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ પણ રિયાસતી ખાતાના પ્રધાન તરીકે તેનો ઉકેલ લાવવા મથી રહ્યા હતા. પરંતુ મોટાભાગના રાજવીઓ સત્તા, પ્રતિષ્ઠા, નામના સંપત્તિ, સાહેબી, દેશ વિદેશના પ્રવાસો જેવી જાહો જલાલી છોડવા તૈયાર ન હતા. એવા સમયે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી જેવા સાચા દેશભક્ત ગાંધીજીને રૂબરૂ મળીને પોતાની રાજસત્તા અને મિલકત ભારત સરકારને સોંપી દેવા અંગે મંત્રણા કરવાના હતા. ગાંધીજી સાથે મંત્રણા કર્યા પછી 1948ના જાન્યુઆરીની 15મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની હાજરીમાં એની ઘોષણા કરી. પરિણામે પછીના થોડા મહિનાઓમાં સરદાર પટેલે દેશના તમામ રજવાડાઓને એક કરવાનો પોતાનો સંકલ્પ સિદ્ધ કરી શક્યા. દેશની એકાગ્રતા અને અખંડિતતાની દિશામાં મહારાજાનું પગલું સરદાર પટેલ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું. હવે આપણે જોઈએ કે ભાવનગરના મહારાજાએ પોતાની રાજસત્તા ગાંધીજીને સોંપતા શું કહ્યું? તો ભાવનગરના મહારાજાએ પોતાની રાજ્યસત્તા ગાંધીજીને સોંપતા કહ્યું કે આ નિમિત્તે જે કોઈ પગલાં લેવાના થાય તે તેઓ ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે લેશે. રોકડ, મિલકતો વગેરે તેઓ જવાબદાર રાજ્યતંત્રને સોંપી દેશે. ગાંધીજીની સંમતિ હશે એટલી જ ખાનગી મિલકતો પોતે રાખશે. ગાંધીજી જે સાલિયાણું નક્કી કરી આપશે તે જ તેઓ લેશે. હવે જોઈએ આપણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેશભક્તિથી પ્રભાવિત થઈને ગાંધીજીએ શું કહ્યું. તો મહારાજા કૃષ્ણકુમારજીની દેશભક્તિથી પ્રભાવિત થઈને ગાંધીજીએ કહ્યું કે જો મને આવા થોડાક રાજાઓ મળે તો દેશનો વહીવટ તેઓના હાથમાં મૂકતા હું જરાય ખચકાવ નહીં. આ રાજાઓને રાજ્ય ચલાવવાનો જે બહોળો અનુભવ અને જ્ઞાન છે તે અત્યારના લોકોને નથી. આ બાબતમાં આ લોકો ખૂબ કામના છે.
ત્યાર પછી આપણે જોઈએ કે મહારાણી વિજયાબા વિશે ટૂંકમાં પરિચય. અહીં આપણે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી વિશે, એમની દેશભક્તિ વિશે આપણે જાણ્યું. હવે આપણે મહારાણી વિજયાબા વિશે પણ જાણીએ કે મહારાણી વિજયાબા એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના પત્ની છે. મહારાજાએ 7 સૈકા જૂની પોતાની રાજસત્તા દેશની એકતા ખાતર છોડી દેવાનો નિર્ણય વિજયાબાની પ્રેરણાથી જ કર્યો હતો. મહારાણીએ કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એમાં શો ઉપકાર કર્યો. વળી પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય મળ્યું. આ ઉમદા વિચારો તેમની વિરલ ત્યાગ ભાવના દર્શાવે છે. લેખકે આથી જ મહારાણી વિજયાબાને દેવાંશી સન્નારી કહી છે. તો મહારાણી વિજયાબાના જે આ શબ્દ છે તે ઇતિહાસના કોઈ ખૂણે સાચવી રાખવામાં આવ્યા છે અને સાચવી રાખશે પણ. કારણ કે મહારાણી વિજયાબાના જે આ શબ્દ છે કે પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું, એમાં કયો ઉપકાર કર્યો. પૂજ્ય બાપુના ચરણે ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. તો મહારાણી વિજયાબાના આ જે શબ્દ છે એ શબ્દમાં એમની જે ત્યાગ ભાવના છે, વિજયાબાની જે વિરલ ત્યાગ ભાવના છે, એના દર્શન થાય છે. આવા પ્રસંગને લેખકે અહીં આબેહૂબ રીતે વર્ણવ્યો છે. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં આપણે જાણ્યું વિરલ ત્યાગ, જે સદભાગ્ય ગણાવતા મહારાણી વિજયાબા એમની વિરલ ત્યાગ ભાવનાની જે પ્રસંગ કથા છે તે અહીં લેખકે આપણી સમક્ષ રજૂ કરી છે. હવે આપણે અહીં આ પાઠ પર અટકીએ છીએ. સાથે જ આપણે અહીં આવતા અઘરા શબ્દ વિશે પણ જાણીએ, જેમાં સ્વાતંત્ર્ય એટલે કે સ્વતંત્રતા, આઝાદી, સંવેદના એટલે લાગણી, સુમસામ એટલે તદ્દન નીરવ સ્થિતિ, પરવારવું એટલે કામમાંથી નવરા થવું, અંતેવાસી એટલે પાસે રહેનારું, વાઇસરોય એટલે અંગ્રેજ સરકારનો પ્રતિનિધિ, મહાનુભાવ એટલે વિશિષ્ટ મહાપુરુષ, સત્કાર એટલે સ્વાગત આદર માન, વાટાઘાટ એટલે મતભેદ દૂર કરવા માટેની ચર્ચા વિચારણા, રિયાસત રાજ્ય એટલે કે દેશી રાજ્ય, ઉકેલ એટલે નિરાકરણ, મથામણ એટલે ગઢ મથલ, હકુમત એટલે અમલ, રાજનીતિ એટલે રાજ્યનો વહીવટ કરવાની નીતિ, કરાર એટલે કબૂલાત, સલ્તનત એટલે રાજ્ય, ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા ખંડ એટલે કે પ્રદેશ, નિર્લેપ એટલે અનાસક્ત લેપાયા વગરનું, મુદ્રાલેખ એટલે અગ્રલેખ આદર્શ સૂચક વાક્ય, સાલિયાણું એટલે વર્ષાસન વાર્ષિક વેતન. તો અહીં વિદ્યાર્થીની મિત્ર, આપણા આ શબ્દ પણ પૂર્ણ થાય છે અને સાથે જ આપણે આપણો આજનો આ તાસ પણ પૂર્ણ કરીએ છીએ. આવતા તાસમાં બીજા નવા એકમ સાથે મળીશું. થેન્ક યુ.